ధ్యేయం సదా పరిభవగ్నమభీష్టదోహం తీర్థాస్పదం శివ విరంచినుతం శరణ్యం భృత్యార్తిహం ప్రణతపాలభవాబ్దిపోతం వందే మహాపురుషతే చరణారవిందం. વિક્રમ સંવત 2078 જેઠ સુદ પાંચમ શનિવાર તારીખ 4 જૂન 2022 પુરુષોત્તમ ચરિત્ર કથાભાગ 221 કથાસ્થળ સ્વામિનારાયણ મંદિર વડોદરા કારેલીબાગ કથા હોલ. આવતીકાલે રવિવાર છે. આપણા નિયમ મુજબ રવિસભા યોજાશે. આપણને સૌને ધૂન કથા કીર્તનનો એક ફરી વિશેષ મોકો મળશે. જ્યાં જ્યાં જે જે ભક્તજનો સભા યોજે છે તેઓ બધા સંભાળીને સભાનો લાભ લે. જેને યાદી દેવી ઘટે એને સૌ યાદી આપે અને લાભ અપાવે. જે હરિભક્તો દર રવિવારે આગળ ચાલીને પોતે આયોજન કરે, સેવા કરે, બીજાને પણ બોલાવીને લાભ અપાવે એ બધા આ સત્સંગના ખરા ગર્ધણીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. કે જેને આપણે કહેવું નથી પડતું એની મેળે આ બધા આયોજનો ઊભા કરે છે અને સૌને લાભ અપાવે છે. બે પ્રકારના સત્સંગમાં પાત્રો હોય છે. એક પોતે જ ટાઈમ ટુ ટાઈમ જે કરવું ઘટતું હોય એ સ્વયંભૂ કરે. ભગવાન પોતાના મોક્ષદાતા ગુરુ એને રાજી કરવા, એમની આજ્ઞા પાળવા, પોતાના આત્માનો ઉદ્ધાર કરવા જે કરવું ઘટતું હોય એમાં એની પહેલ હોય, એ અગ્રેસર હોય. આવા એક પ્રકાર છે. એવા બહુ બધા ભાઈઓ પણ હોય, બહેનો પણ હોય, એવા યુવાઓ પણ હોય, યુવતીઓ પણ હોય. પરંતુ એક બીજો પ્રકાર એવો છે, કોક આગળ ચાલીને કરે, આગળ હાલતા હોય તો એનું જોઈ જોઈને પછી પાછળ પાછળ થોડું થોડું કરે. જો પેલા આગળ ચાલનારા જવાબદાર વ્યક્તિઓ જો એ કાંઈક આઘા પાછા થાય, એ કાંઈક બીજી હોય, એમને કોઈ બીજી જવાબદારી આવી હોય તો આ લોકો આપોઆપ ઢીલા પડ્યા વિના રહે નહીં. કારણ કે એ ટ્રેક્ટરની ટ્રોલી જેવા હોય છે, એમની ખુદ પાસે એન્જિન નથી. એક કોકના ટેમ્પોથી ચાલે છે, એક કોકના પ્રેશરથી, સલાહ સૂચનોથી ચાલતા હોય છે. તો એ જે બીજા પ્રકારના આત્માઓ છે એમાં જો આપણે હોઈએ તો આપણે હવે સાવચેત બની જવું જોઈએ. જીવનભર ભગવાન, આપણા ગુરુજી, આપણા વાલા સંતો ભક્તોને આપણે ચિંતા કરાવવી અને વારંવાર આપણને અમુક અમુક બાબતોમાં ટોક ટોક કરવા પડે, યાદી આપ્યાપ કરવી પડે, એ કાંઈ સારું ન કહેવાય. કહેવાય ભાઈ, આપણે કોકની સેવા લઈએ છીએ, આપણે ખરેખર સેવા દેવાની હોય, કરવાની હોય છે. આપણને વારે વારે એવું પૂછવું પડે, મંગળ આરતી કરો છો, ધૂન કીર્તન કથાનો રેગ્યુલર લાભ લ્યો છો, રવિસભામાં આવો છો, પૂજા માનસી માળા બરાબર ચાલે છે, આપણી બધી સભાઓ એટેન્ડ કરો છો. આવું જેટલો વખત આપણને કોક યાદી આપે અને આપણે લાભ લઈએ, યાદ રાખો આ આપણી અડધી પુણ્યાય એ લઈ જાય છે. કારણ કે એને લઈને જ થાય છે, આપણે જાતે તો કશું કરતા નથી. અથવા આપણે જે કાંઈ કરીએ છીએ એમાં અડધી સેવા તો તેઓ આપણી કરે છે. જો એ આપણી આટલી સેવા ન કરે તો આપણે તો આટલું નથી કરવાના. તો હવે આપણે પણ સ્વયંભૂ સાચા સત્સંગી બનવું જોઈએ, ગરધણી થવું જોઈએ કે મારે હવે આ બાબતમાં ક્યારે કોઈનો ટાઈમ લેવો નથી, કે મને એ કે કરવું પડે, યાદી દે દે કરવી પડે. તેમ છતાં નવા હોય, નાના હોય, અથવા હજી એટલા પક્વ થયેલા ન હોય તો એવા કોઈ પણ બેન ભાઈ હોય તો એમને આપણે યાદી આપીને એમની સેવા કરવી અને અમુક સમય બાદ એ પણ જોડાઈ જશે. હું સવારે અહીંયા મંગળ આરતી જોઉં છું, દર્શન કરું છું તો આપણા મિલનભાઈ મહેતા મંગળ આરતીમાં હોય છે. પહેલાં બોમ્બે રહેતા હતા એ મિલનભાઈ મહેતાને, પરંતુ
અહીંયા જોવા નહીં મળતા. મંગળા આરતીમાં આવે છે, હોઈ શકે કદાચ એમને ફ્લાઇટ હશે, બોમ્બે કલકત્તા ક્યાંક જવાનું હશે, પણ મંગળામાં જોઉં ને અહીંયા ન જોઉં તો મને યાદી આવે કે મિલનભાઈ મંગળામાં હતા અને કથામાં કેમ નહીં આવ્યા હોય. બરોડામાં કથા થાય છે, બરોડામાં રહે છે મિલનભાઈનું એકનું નામ. પરંતુ જેટલા પણ ભાઈઓ કે બહેનો અહીંયા રહેતા હોય અને જ્યારે અહીંયાથી લાઈવ સંતો લાભ આપતા હોય, વાલા ગુરુજી આપણા માટે આવું ગોઠવી દીધું હોય, તો આ લાભ ચૂકવો જોઈએ નહીં. એ જો ખટકો રાખીને આ કરી લઈએ તો થઈ જાય, અને જો ઢીલું મૂકીએ અને આળસમાં જાય તો પછી જાય એ જાય. એટલે પ્લીઝ સાવધાન, આપણે સાવધાન રહેવું, આપણા પરિવારજનોને, આપણા લાગતા વળગતાઓને પણ આપણે સાવધાની આપવી. તમે જેટલા ભક્તો ભાઈઓ અને બહેનો આજે અહીંયા બેઠા છો, અને જો તમારો દીકરો અહીં ન હોય, દીકરી ન હોય, તમારા ફેમિલી મેમ્બર્સ કોઈ ન હોય, તો એ ઘરમાં એટલી ખોટ ખામી તો છે જ ને ભાઈ. અને ખોટ ખામી સોલ્વ કરવાની જવાબદારી આપશ્રીની છે. તમે એને તમારી બધી જ સંપત્તિ આપો છો, કમાઈ આપો છો. તમે આજ દિવસ સુધી મહેનત કરી કરીને જે કાંઈ ભેગું કર્યું એ બધું જ એને દો છો, તો તમારો સત્સંગ કા નથી દેતા, સંસ્કાર કા નથી દેતા? તમે કહેશો અમારે દેવા છે પણ એ લેતા નથી, તો બીજું બધું કેમ દે દેત કરો છો જે એના કલ્યાણ માટે અનિવાર્ય છે, જે એના હિત માટે છે, જે ભગવાન અને સંતનું પ્યારામાં પ્યારું ગમતું છે, એ એક્સેપ્ટ કરવા તૈયાર નથી? અને તોય તમે બાકીનું બધું એને દીધા જ કરો છો, એની રાત દિવસ ચિંતા કરો છો. રાજી રહેજો, એ તમારો બહુ મોટો મોહ નથી તો છે શું? એટલે જો કંઈક આવી પેરવીઓ કરવામાં આવે તો સામ, દામ, દંડ અને ભેદ આવી કોઈ ને કોઈ પ્રકારની નીતિઓ દ્વારા આપણે આપણા ફેમિલીમાં સારું રિઝલ્ટ લાવી શકીએ છીએ. પરંતુ ક્યારેક ક્યારેક આપણી પાસે અમુક પ્રકારનું ખાનું જ નથી હોતું. જે રીતે આપણે જીવ્યા એ રીતે આમના માખી જિંદગી પૂરી થઈ ગઈ, પરંતુ આપણે ક્યારેય એવું શીખ્યા નથી કે મારા જીવનમાં જે કાંઈ અત્યાર સુધીમાં સુધારો થયો એના કરતાં મારા આજુબાજુવાળામાં બહુ ઝાઝો થયો. ચાલો મારે શીખવું છે કે એમની પાસે કઈ સમજદારી છે, કઈ ટેકનિક છે, તેઓ કઈ કઈ કુનેથી મારા કરતાં વધારે સારા પ્રભુના પ્યારા સત્સંગી બની શક્યા. એવી જ રીતે હું મારા ફેમિલી મેમ્બર્સમાં જેટલું રિઝલ્ટ લાવી શક્યો એના કરતાં વધુ બીજા બધાના દીકરા દીકરીઓ, ઘર કુટુંબીઓમાં વધુ સારો સત્સંગ, વધુ સારા સંસ્કારનું રિઝલ્ટ છે, તો મારે એ પણ શીખવું છે કે એ લોકોએ શું શું ધ્યાન રાખ્યું છે, તેઓ કઈ કઈ કુનેહ વાપરે છે, કઈ કઈ ટેકનિક દ્વારા તેઓ આ કામ કરે છે, તો કોઈક દિવસ એ લાભ આપણને પણ મળે. અને આ વાત ફક્ત વડોદરાવાળા પૂરતી નથી, હો મારા ભાઈઓ, એ શિકાગોવાળા, ન્યૂજર્સીવાળા, કેનેડાવાળા, યુકેવાળા, ઓસ્ટ્રેલિયાવાળા, અરે વિશ્વભરમાં ગમે ત્યાં ખૂણે ખાંચરે રહેતા હોય, સુખી થવું હોય, ભગવાન અને ભગવાનના વાલા સંતના રાજીપાના આશીર્વાદના પાત્ર બનવું હોય, આપણા ઘર પરિવાર ઉપર કાયમ ભગવાનની કૃપાદૃષ્ટિ બની રહે એવું જોઈતું હોય, તો આ ફોર્મ્યુલા હવે એક્સેપ્ટ કરવી પડે. જો એવું કરીએ તો આપણને પણ બહુ સુખ, આપણા પરિવારમાં પણ બહુ સુખ, અને સૌને લાભ, લાભ અને લાભ થાય છે. આજ કી માંગ 349, ટુડેજ રિક્વાયરમેન્ટ 349. આઈ હેવ હર્ડ ધેર ઇઝ અ વેરી ફેમસ બાસ્કેટબોલ પ્લેયર, ઇટ્સ કોલ્ડ ગોડ ઓફ બાસ્કેટબોલ, નેમ્ડ Michael Jordan. Have you heard about him? Oh, good. He tells us, practice like you have never won and play
like you have never lost. I heard he became 6-time world champion in basketball. He became 6-time a most valuable player in basketball. Whenever we practice, how we should practice? Suppose we have never won, it means with a strong hope, with a strong enthusiasm, we should practice always. I must win. It's strong hope, a burning desire. With it, if we practice, we will surely win. If on practice time we become satisfied, we cannot practice properly or enough. But on practice time we feel I have never won. I want to win. This feeling inspires us to do practice more and more, to do very hard work. As a result, we will win surely. But on playing time, on performance time, we should be very confident. With this confidence, we can face any struggle, any difficulty, and that confidence helps us to win any game. That's why Michael Jordan suggests us 2 things, how we should practice and how we should play. If we follow this instruction, we will be success surely. કાલે આપણે કથામાં પહોંચ્યા હતા કે રામાનંદ સ્વામી હવે નીલકંઠ વર્ણી અને મુક્તાનંદ સ્વામીના પત્રોનો પ્રત્યુત્તર રિસ્પોન્સ જવાબ આપી રહ્યા છે. પછી પત્રનો ઉત્તર આપવા માટે મહાજ્ઞાની મહાપુરુષ રામાનંદ સ્વામી જવાબ પત્ર લખવા લાગ્યા. જોવાનું છે હો ભાઈઓ, એક સમર્થ સદગુરુદેવ એમના શિષ્યો અને એક નવા નવા આવેલા મહામુમુક્ષુ માટે કેવું લખે છે. અને જે નવા મહામુમુક્ષુ બનીને આવેલા નીલકંઠ વર્ણી મહારાજ છે એ આપણા માટે મુમુક્ષુનો રોલ ભજવે છે, પરંતુ છે તો ખરેખર ખુદ પરમ પ્રાપ્ય પુરુષોત્તમ નારાયણ. એટલે આ જવાબો બહુ સમજવા જેવા છે. રામાનંદ સ્વામીએ શરૂઆત કરી, સ્વસ્તિ શ્રી શોભાયમાન એવું શુભ સ્થાન કે જેનું નામ શ્રી લોજ નગર છે. આ ધરતી ઉપર હાલમાં જે સૌથી વધારે શુભ સ્થાન બની ગયું છે એવું જે લોજપુર લોજનગર, એ પ્રતિ હું આ પત્ર મોકલી રહ્યો છું. આમ તો જનરલી એવું બને છે વાલા ભાઈઓ કે ગુરુ એમના શિષ્યના વખાણ બને ત્યાં સુધી નથી કરતા હોતા, કારણ કે તેઓ એક શાસક છે, તેમને શિષ્યોને અનુશાસનમાં રાખવાના હોય છે અને હજી તેમને ઘણા બધા વધારે આગળ લઈ જવાના હોય છે, વહેલા એમને સંતુષ્ટ કરી મૂકવાના હોતા નથી.
બીજું એક મર્યાદા છે, લૌકિક મર્યાદા પણ છે, કે ગુરુ એમના શિષ્યની પ્રશંસા કરવા લાગે તો લોકોને એવું પણ ફીલ થાય કે જોયું પોતે પોતાના ચેલાઓની પ્રશંસા કરે છે. બની શકે આવું. પણ જો કોઈ નિષ્ઠાવાન આજ્ઞાંકિત શિષ્ય હોય તો એના ઉપર એના ગુરુદેવ પરમ પ્રસન્નતા અવશ્ય અભિવ્યક્ત કરે છે. કારણ કે સત્ય હકીકત એ છે કે સાચા સુપાત્ર શિષ્યની એનર્જી ગુરુદેવની પ્રસન્નતા છે, એની તાકાત ગુરુદેવનો રાજીપો છે. એ જે બાબતમાં જેટલો ગુરુજીનો રાજીપો જોવે છે, પ્રસન્નતા અનુભવે છે, એટલે એની એનર્જી વધી જાય છે, એની તાકાત વધી જાય છે, બેવડી થઈ જાય છે. અને એ જ એનું સાચું પ્રોત્સાહન છે. પ્રશંસા નહીં, પ્રસન્નતા. આ બેમાં એક સૂક્ષ્મ અંતર છે. કોઈના માટે સારા શબ્દો બોલવા, દેટ ઇઝ પ્રશંસા છે. અને કોઈના માટે પોતાના હૃદયનો રાજીપો અભિવ્યક્ત કરવો, એ પ્રસન્નતા છે. પછી શબ્દો દ્વારા, હાવભાવ દ્વારા, કોઈ પણ પ્રકારની લેતી દેતી દ્વારા, પરંતુ એમાં એના વખાણ નહીં, પરંતુ એમની ખુશી અભિવ્યક્ત કરવામાં આવી રહી છે. અને આપણા ગુરુદેવની ખુશી, પ્રસન્નતા, રાજીપો જ્યારે આપણે જોઈએ છીએ, ત્યારે સાચા શિષ્યને 100 ગણું જોમ ચડે છે કે હાશ, હું આ કરવા માટે જ ચાહતો હતો, આ મેળવવા માટેનું જ મારું મિશન હતું. જો મારા ગુરુજી આનાથી રાજી થતા હોય તો હું એ કરવા માટે 400 કરવું પડે કરીશ. આ જ સદગુરુ રામાનંદ સ્વામી એમના આજ્ઞાંકિત નિષ્ઠાવાન શિષ્યો ઉપર પ્રસન્નતા અભિવ્યક્ત કરે છે. શું લખવા માંડે સાંભળો. જ્યાં સદા પરમાર્થનું કાર્ય કરનારા સંતોનો સમાજ વસે છે, એવા લોજપુર નગરમાં તીર્થવાસીની સેવા કરનારા હે સંતો, તમે મને પ્યારા છો. શું કીધું? તમે મને પ્યારા છો, તમે મને બહુ વાલા છો. વાહ ભાઈ વાહ. કોઈ ખરો હોનાના પાત્ર જેવો શુદ્ધ શિષ્ય હોય, એ જે દિવસે આવું સાંભળે છે કે મારા ગુરુજી મારા ઉપર બહુ જ રાજી છે, મારા ગુરુજી એવું કહેતા હતા, એ મને બહુ વાલો છે, કદાચ મારા મતે આનાથી વધારે શિષ્ય માટે આ ધરતી ઉપર બીજું સુખ નથી, આનાથી વધારે એમની પાસે બીજી કોઈ મોટી સફળતા નથી, આનાથી વધારે એની કોઈ બીજી ગુંજાઈશ પણ નથી, હવે તો એક જ સ્ટેપ બાકી છે કે બસ ગુરુજી આમને આમ રાજી થતા રહે, એમના આશીર્વાદ મળતા રહે, તો એક દિવસ મારું પરમ પ્રાપ્ય પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મળી જાય, એને હું પામી જાઉં, કામ પૂરું. તીર્થવાસીની સેવા કરનારા હે સંતો, તમે મને પ્યારા છો. કેમ? જે તમે સદા પરમાર્થનું કામ કરો છો, તમારા સ્વાર્થનું નહીં, તમે બીજાના ભલાનું કામ કરો છો. હું જે જે બાબત તમને પ્રેરું છું, એમાં માન અપમાન શોક દુઃખ મૂકીને, તમારી આબરૂ વધો યા ઘટો એ બધું જ છોડીને, અનુકૂળતા પ્રતિકૂળતાઓ ભૂલીને, તમે મારા વચને બીજાના ભલાનું કામ કરો છો, એટલે તમે મને બહુ પ્યારા છો. તીર્થવાસીઓની તમે ખૂબ સેવા કરો છો. કોઈ પણ લોજ આશ્રમનું નામ સાંભળીને આવે, એ આપણા ચેલા હોય કે ન હોય, એ આપણે ત્યાં કાયમ રહેવાના પણ ન હોય, પણ ભગવાનના ભગત છે, યાત્રિકો છે, વટે માર્ગુઓ છે, સાધુ સંતો છે એમ સમજીને, એમાં ભગવાન ધારી એને રાજી કરવા માટે મેં તમને આજ્ઞા કરી છે કે તમે સંતો એને સાચવજો, જમાડજો, તો તમે દિવસ રાત એ સેવા કરો છો, અને એટલે તમે મને બહુ પ્યારા છો. જો હવે આના માટે એક ચોપાઈ બની છે. મને લાગે છે ભગવાનના પ્રાણ પ્યારા કોઈ સાચા સંત, કોઈ ભક્ત, કોઈ સદગુરુ આ ધરતી ઉપર પ્રગટ હોય
અને એને આપણે રાજી કરવા હોય, એની પ્રસન્નતા આપણે પ્રાપ્ત કરવી હોય, તો આ જે બધી વાતો છે એ આપણે જીવનમાં અપનાવવી જરૂરી છે. જો આ બાબતો ઉપર ધ્યાન દઈશું, શીખીશું, તો મને લાગે છે આપણને બધાને પણ આપણા આપણા સાચા સંત સદગુરુજનોની પ્રસન્નતા પ્રાપ્ત થશે. સેવા રોગાતુર સંતન કી સદા કરત વૃત્તિ ધરી મન કી. સેવા રોગાતુર સંતન કી સદા કરત વૃત્તિ ધરી મન કી. સેવા રોગાતુર સંતન કી સદા કરત વૃત્તિ ધરી મન કી. સેવા રોગાતુર સંતન કી સદા કરત વૃત્તિ ધરી મન કી. હે વાલા સંતો, તમે બીમાર સંતોની સેવા કરો છો, મને બહુ જ ગમે છે. સૌથી વધુ એ ગમે છે કે ખાલી કરવા ખાતર કરવી પડે એટલે માથે આવ્યું છે, એટલે મેં આજ્ઞા કરી છે, એટલે એવું નહીં. સદા કરત વૃત્તિ ધરી મન કી, તમે તમારા દિલથી એ સેવા કરો છો, તમારા મનની વૃત્તિ પરોવીને સેવા કરો છો, મતલબ પૂર્ણ પ્રેમથી ભાવથી એકાગ્રતાથી એ સેવા કરો છો, એટલે મને બહુ ગમે છે. હવે કોઈ એક સંપ્રદાયના આપણે અનુયાયી હોઈએ તો આપણી પણ ફરજ છે એ સંપ્રદાયના અનુશાસનને ફોલો કરવાની. કોઈ એક ગુરુના આપણે શિષ્ય હોઈએ તો આપણી ફરજ છે કે આપણા ગુરુના વચનને અનુસરવાની. એ જ્યારે આજ્ઞા કરે તો આપણે ના પડાવીને ના પાડીએ મરી જઈએ, આપણી આબરૂના ધજાગરા થઈ જાય કે આ ચેલો છે કે કેવો જારો, સ્વયં સદગુરુ મનમુખી છે. તો પછી આપણે પાળવી પડે, આપણા ગુરુની વાત માનવી પડે એ વાત જુદી છે, અને માનવી ગમે એ વાત પણ જુદી છે. ગુરુની આજ્ઞા પાળવી પડે એમાં બીજબળ થાય, થોડુંક ફળ થાય, થોડો ઘણો રાજીપો થાય, અને ગુરુની આજ્ઞા પાળવી ગમે મન પરોવીને ઉત્સાહથી ઉમંગથી કોઈ શિષ્ય એના સદગુરુની આજ્ઞા પાળી અને બીમારની સેવા કરે, અન્ય સંતો ભક્તોની સેવા કરે, એ અપરંપાર રાજીપો અપાવે છે, આશીર્વાદ અપાવે છે, એ ગુરુજીને બહુ ગમે છે. કારણ કે એ સાચી મરજી પાળી ગણાય છે, અનુવૃત્તિમાં રહ્યા કહેવાય છે. જેટલું આપણે આપણું દિલ રેડીને કામ કરીએ એટલા આપણે મરજીમાં રહ્યા. મન ના પાડે છે, અંતરમાં ઉમંગ નથી, પણ દેહ કરીને કરવું પડે છે. માન માન આજ્ઞા પાળી કહેવાય. હે લોજવાસી વાલા સંતો, તમે બીમાર સંતોની સેવા દિલ રેડીને કરો છો, તમારું મન પરોવીને કરો છો, પરમ પ્રેમથી કરો છો, અને એ પણ સમયોચિત કરો છો, સમય સમય ઉપર કરો છો, એટલે હું તમારા ઉપર બહુ રાજી છું, મને બહુ ગમે છે, તમે મને બહુ પ્યારા છો. ચાલો, સેવા તો કરો છો એ તો બહુ સારું કરો છો. આપણને બધાને જન્મો જન્મથી કંઈક કરવાનો ઢાળ છે, કર્યા વિના તો આપણે રહી શકતા નથી. બહુ સારી વાત છે કે ગુરુનું વચન પાળીએ છીએ, ગુરુજીના વચને મરજીથી કરીએ છીએ, ભક્તિ થઈ રહી છે, બહુ જ સારી વાત છે. પરંતુ જ્યારે એક કરતાં વધુ ગુરુ ભાઈઓ ભેગા મળીને રહેવા લાગે ને બાપા, ત્યાં અથડામણ થાય. કારણ કે ગુરુ ભાઈઓને એકબીજાનો સ્વીકાર કરવાનો થાય, એકબીજાને સહન કરવાના થાય, એકબીજામાં હમાવાનું થાય, અને એ બહુ મોટી કસોટી છે. ગુરુજીએ જે આજ્ઞા કરી હોય એ વચન પાળવા માટે 1, 5, 25, 50, 100 કે 500 ગુરુ ભાઈઓ ગુરુ ભગિનીઓએ ભેગા મળીને જો એ સેવા કરવાની થાય તો જેને જેમાં સમાઈ જવું જોઈએ, જેણે જેને જેટલા સહન કરવા જોઈએ, પરંતુ સંભ જાળવી રાખવો જોઈએ, એવું જે કરે એ ગુરુજીનું દિલ જીતી જાય છે. જો હવે એ કહે છે, સમય સમય પર સમી પર હત હો પુનિ સબ હો કે સ્વભાવ સહત હો. સમય સમય પર સમી પર હત હો.
मनीषा बहु के स्वभाव सहत हो। अकॉर्डिंग टू माय ओपिनियन, कोई एक समर्थ सद्गुरु होय, એમના હાથ નીચે અનેક શિષ્યો ભગવાન ભજતા હોય, આત્મ ઉદ્ધારનું કાર્ય કરી રહ્યા હોય, જો એ શિષ્યો બધા જ હળી મળી એક મેઘ થઈને એકબીજાનો ભાવ પ્રેમ મહિમાના સ્વીકાર સાથે ગુરુ વચને જીવન જીવતા હોય, તો એ શિષ્યો એના ગુરુને અનહદ આનંદ આપી જાય છે, સુખ આપી જાય છે, રાજીપો કરાવી જાય છે, કારણ કે એમના ગુરુજીને એ જોઈતું હોય છે, અભિષ્ટ હોય છે. અને જ્યારે કોઈ શિષ્યો અંદરો અંદર બાખડે છે, બાજે છે, કજિયા કરે છે, કંકાસ કરે છે, કુસમ કરે છે, ત્યારે એમના ગુરુજીને સૌથી વધુ એ ચિંતા હોય છે, એની નારાજગી હોય છે, સ્ટ્રેસ ટેન્શન આવે છે કે અરે રે આ શું થઈ રહ્યું છે, આવું કદી થવું જોઈએ નહીં. એ એમને અભિષ્ટ હોય જ નહીં. હવે જો આપણે આપણા ગુરુજીને રાજી કરવા માટે સંપીને રહેવું હોય તો એક વાત અનિવાર્ય છે, કાંઈક તો બાંધછોડ કરવી જોઈએ, જોઈએ ને જોઈએ જ. અને સમૂહમાં સૌથી મોટી બાંધછોડ એ જ છે કે એકબીજાના સ્વભાવ સહન કરવા, એકબીજાના સ્વભાવને સ્વીકારી લેવા. બની શકે આપણા બાજુવાળા થોડુંક ધીમું કામ કરતા હોય, એમની વધારે ઠંડી પ્રકૃતિ હોય, બની શકે આપણી બાજુવાળા કોક એકદમ બધું ઇમરજન્સીમાં ફટાફટ કરતા હોય, બની શકે કોક આપણી આજુબાજુવાળા ગુરુભાઈ એવા હોય એકદમ પરફેક્શન સાથે કામ લેવાની ટેવવાળા હોય, હર એક બાબતમાં પરફેક્શન એટલે પરફેક્શન, અમુક થોડીક રફ પ્રકૃતિના હોય. બની શકે ને ભાઈઓ આવું? બની શકે અમુક આપણા આજુબાજુવાળા થોડાક તેજ પ્રકૃતિના હોય, એમને જરાક પણ આગુબાજુ થાય ફાવે નહીં, તરત જ થોડાક ગરમ થાય. ત્યારે અમુક છે આપણે ગરમ થાય તોય નો સતેજ થાય, હોઈ શકે ને આવું બધું? અલગ અલગ હોય બાપા, સમૂહ હોય ત્યાં એક રાતોરાત થોડું બધું જ સુધરી જાય છે, પણ એ મારા મહારાજના છે, એ મારા ઈષ્ટદેવના આશ્રિત છે, એ મારા ગુરુજીના શિષ્ય છે, એટલે એ મારા સગા વાલા કરતાં પણ વિશેષ છે. જો હું મારા દેહના સગા કુટુંબીઓને જિંદગીભર પાલવું છું કે નહીં, એ સહન કરું છું કે નહીં, ચલાવું છું કે નહીં, શું ઘરમાં કુટુંબમાં પરિવારમાં જેમ આપણે ઈચ્છીએ એમ જ બધું 100% થાય છે, તો આપણે ક્યાં બધાને માજનમાં મૂકી આવી છીએ, પાંજરાપોળ ભેગા કરી છીએ, તો સત્સંગમાં કેમ નહીં? જો સત્સંગમાં એ સહન થાય તો ગુરુજીનો અનહદ રાજીપો મળે છે, કારણ કે એ જ સાચી ગુરુ નિષ્ઠા થઈ. ગુરુના સંબંધે આપણે ગુરુભાઈઓના સ્વભાવ સ્વીકાર્યા, સહન કર્યા, અને આપણે જે કાંઈ લેટ ગો કરવું પડે તે કરીને પણ સંપ આત્મીયતાને જાળવી શક્યા. અને આ બાબતમાં જે પહેલ કરે એ પહેલો રાજીપો લઈ જાય છે, અને એને ડાયો સુજ્ઞ સમજદાર શિષ્ય કહેવાય છે. પરંતુ લોજની ખાસિયત એ છે ભાઈઓ કે એમાં બહુધા આવા ડાયા એકબીજાનો સ્વીકાર કરી, એકબીજામાં હમાય અને સ્વભાવ સહન કરીને રહેનારા છે. એટલે સ્વામી લખે છે, સમય સમય પર સમીપ રહત હો, પુની સબહુ કે સ્વભાવ સહત હો. વારંવાર તમારે બધાને ભેગા રહેવાનું બને છે, અને આટલા બધા ભેગા રહો, સેવા કરો, કાર્ય કરો, અને છતાં બધાના સ્વભાવને તમે સહન કરો છો, એટલે હું તમારા ઉપર પરમ પ્રસન્ન છું. ગુરુદેવે આવું લખ્યું હો કાગળમાં ભાઈ, એ આપણું કેમ છે? હું મારું ચેક કરું, આપ સૌ
પોતપોતાને. એ વાલા સંતો, આવી સેવા તો તમારાથી જ થઈ શકે, બીજા કોઈથી આવી સેવા કરી શકાય નહીં. દુખિયાઓને અનેક પ્રકારે તમે સુખી કરો છો. જોયું, તનના દુખિયા હોય, મનના હોય, આધ્યાત્મિક રીતે આંતરિક દુઃખી હોય, એ હવના દિલ તમે ઠારો છો. બાપા, આવી સેવા થાય? કંઈ રૂપિયાથી આ થાય છે ભાઈ? કંઈ પ્રસિદ્ધિથી થાય છે? કોઈના અંતર ઠારવા, કોઈના જીવને સુખિયા કરવા, એ કોઈના તન મન અને આત્મને સુશાંત કરવા, આ તો તમે એવી સેવા કરો છો વાલા સંતો, એવા તમે પરમાર્થી સંતો છો. હવે એક વાત ધ્યાનમાં લેવા જેવી છે, ખાસ કરીને અમ સૌ સંતોએ અને આપણે બધા જ ભગવત ભક્તોએ પણ. જો ભાઈ, ધ્યાન દેજો, કાન ખોલીને સાંભળવા જેવી વાત છે. જ્યારે આપણે બધા જ બીજાના ભલા માટે, સમાજ સેવા કરવા માટે, ઝાઝા જીવના ભલા માટે કોઈ મોટી પ્રવૃત્તિ, સેવા, આયોજનો ઉપાડીએ અને એને વધારે સક્સેસ કરવા માટે અથવા તો બહોળા પ્રમાણમાં વધારવા માટે મંડી પડીએ, ત્યારે જો એક ભૂલ થઈ જાય તો પાયો હલી ગયો છે અને બિલ્ડિંગ હવે ઊભી છે એવું કહેવાય. કઈ ભૂલ? આપણા પંચવર્તમાન, આપણા બેઝિક નિયમો, ભગવાનની આજ્ઞારૂપ મુખ્ય ધર્મો, જો એ ધોવાઈ જાય, ખવાઈ જાય, ભૂલાઈ જાય, વિસરાઈ જાય, ત્યજાઈ જાય, છૂટી જાય, તો પાયા વિનાનું બિલ્ડિંગ હવે લાંબુ નભશે નહીં. આ જેટલું આપણે વધારે ઊંચું કર્યું છે એટલું જ વધારે રિસ્કી અને જોખમી થઈ જશે. બોલો, ખરું કે ખોટું? હું, તમે, આપણે બધા કંઈક સેવા કરવા, પ્રવૃત્તિ કરવા, મોટા મોટા એવોર્ડ મેળવવા, સમાજમાં, સંપ્રદાયમાં નામ મળી જાય, કંઈક આપણા નામે આમ યુનિક કહેવાય જાય એવા કામ કરવા માટે મંડી પડ્યા, અને આપણા મનમાં એમ છે કે આપણા ગુરુજીનો ડંકો વગાડી દેવો છે, આપણા ભગવાન સ્વામિનારાયણનો નવકંઠ ધરતીમાં ડંકો મારી દેવો છે. પરંતુ ડંકો મારવા જતાં નિયમ ધર્મ વૈયાગ્ય એની ખબર ન રહી. અમારે ત્યાગીઓએ 8 પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ રાખવાનો હતો, એ શિથિલ થઈ ગયું. મનમાં એમ જાણ્યું છે, હવે સેવા કરવી હોય, આવા બધા કામ કરવા હોય તો થોડું આમાં બાંધછોડ કરવી પડે. ધનનો સંગ્રહ કરતા થઈ ગયા. ધીરે 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 આવા મેન મેન નિયમો લોપાવા લાગ્યા. આ બિલ્ડિંગ હવે લાંબુ નભવાનું નથી. એટલે રામાનંદ સ્વામી હવે એમના વાલા સંતોને અમુક બાબતમાં સાવધાની પણ આપે છે કે હું તમારા ઉપર ખૂબ જ રાજી છું, પરંતુ આ રાજીપો કાયમ જાળવવો હોય, હંમેશા ચડતી કળાએ રહેવું હોય તો વાલા સંતો આ બાબત પણ ધ્યાન રાખજો. સાંભળો, કઈ બાબત? અષ્ટ પ્રકારે નારી કો તુમૈ કરત હો ત્યાગ. અષ્ટ પ્રકારે નારી કો તુમૈ કરત હો ત્યાગ. તાત ભૂતલ મે નહીં તુમ સમાન બડ ભાગ. તાત ભૂતલ મે નહીં તુમ સમાન બડ ભાગ. અષ્ટ પ્રકારે નારી કો તુમૈ કરત હો ત્યાગ. અષ્ટ પ્રકારે નારી કો તુમૈ કરત હો ત્યાગ. તાત ભૂતલ મે નહીં તુમ સમાન બડ ભાગ. તાત ભૂતલ મે નહીં તુમ સમાન બડ ભાગ. હે વાલા સંતો, આ બધી જ સેવાઓ પ્રવૃત્તિઓ કરતા થકા પણ તમે 8 પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ રાખો છો, તેથી આ આખી પૃથ્વી ઉપર તમારા જેવા કોઈ બળભાગી નથી. કે આટલી બધી સેવા પ્રવૃત્તિ કરો છો અને છતાં તમે ક્યાંય નિયમ ધર્મમાં બાંધછોડ થવા દેતા નથી. અને ત્યાગીઓ માટે, સાધુ સંતો માટે સૌથી મોટો અને સૌથી પહેલો પાળવા જેવો નિયમ છે બ્રહ્મચર્યનું અખંડિત પાલન કરવું. બ્રહ્મચર્યમાં કોઈ પણ પ્રકારે હાનિ આવવા દેવી નહીં, અને બ્રહ્મચર્યને સુરક્ષિત રાખવા માટે 8 પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ, સ્ત્રીઓએ પુરુષનો ત્યાગ,
આ રાખવો એ જરૂરી છે. અને એટલે જે સંતો સેવા કરતા થકા, પ્રવૃત્તિ કરતા થકા પણ ક્યારેય ભગવાનની આજ્ઞા લોપાય એવી એક પણ ભૂલ થવા દેતા નથી, બ્રહ્મચર્ય બાબતના કોઈ નિયમોમાં ફેર પડવા દેતા નથી, એ સૌથી વધુ ભાગ્યશાળી અર્થાત પ્રભુના પરમ કૃપા પાત્ર સંતો ભક્તો છે. હે સંતો, બ્રહ્મચર્ય વ્રત પાળવામાં તમને ક્યારેય વિઘ્ન ન થાય એવા મારા તમને આશીર્વાદ છે. બોલો, મળ્યા ને? બોલો, શેમાંથી આશીર્વાદ મળ્યા? આજ્ઞા પાળી એટલે. હમણે રામાનંદ સ્વામીને એવી ખબર હોત તો મારા સાધુઓ નિયમ પાળતા નથી, સ્ત્રીઓ સામે કુદૃષ્ટિ કરે છે, સ્ત્રીઓ સાથે ચેટિંગ કરવા લાગ્યા છે. હમણાં આ બધા ઇન્ટરનેટવાળા ફોન આવ્યા અને સોશિયલ મીડિયાની ફેસિલિટી આવી એટલે ઠાલા સાધુઓ બાવાઓ પણ બગડ્યા છે. તો આશીર્વાદ આપે કે અભિશાપ આપે? નિયમ પાળે, આજ્ઞા પાળે એને રાજીપો મળે. સનત સુજાત ઋષિએ કહ્યું છે કે અનુપમ એવું બ્રહ્મચર્ય તો સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ છે. આપણા હૃદયમાં બ્રહ્મચર્ય ધારવું અને બ્રહ્મ સ્વરૂપ ધારવું એક સરખું જ છે. કેમ જે વિના બ્રહ્મચર્ય કદાપી કોઈ બ્રહ્મરૂપ બની શકે નહીં, કોઈ બન્યા નથી અને બનશે પણ નહીં. વિષયાસક્ત, વિષયમાં અનુરક્ત, વિષયાધીન જીવ કોઈ દિવસ બ્રહ્મરૂપ બની શકે? અહીંયા શ્રી ભોજપુરથી અમે રામાનંદ સ્વામી હૃદયમાં આનંદ લાવીને આ પત્ર લખીએ છીએ. શ્યામ સુંદર શ્રી કૃષ્ણ, તમારી વૃત્તિ સદા શુદ્ધ રાખે એવા અમારા આશીષ વાંચજો. ગુરુજી પત્ર લખે છે ને ભાઈ, ગુરુજીના તરફથી આશીર્વાદ હોય, શિષ્યના તરફથી વિનંતી અને પ્રાર્થના હોય. શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમલના પ્રતાપે સાથેના સંતોએ સહિત અમે અહીંયા સુખી છીએ. મયારામ ભટ્ટે લાવેલા તમારા બંને કાગળ અહીં પહોંચી ગયા છે. કાગળમાં જે કાંઈ લખ્યું છે તેનો બધો અભિપ્રાય અમે જાણ્યો છે. ત્યાં એક મોટા બ્રહ્મચારી આવ્યા છે તે સમાચાર પણ અમને મળ્યા છે. તમે તેમની બધી રીતિ લખી તે વાંચી અમને ઉરમાં પ્રીતિ ઉપજે છે. નીલકંઠ વર્ણી લોજમાં આવ્યા એ કેવી રીતે ત્યાં રહે છે, એ કેવું જીવન જીવે છે, જે તમે ડિટેલ મને લખીને જણાવી એ વાંચીને બહુ જ પ્રેમ થઈ રહ્યો છે કે ઓહો, નીલકંઠ વર્ણી 18 વર્ષની ઉંમરે આવું દિવ્ય ભવ્ય જીવન જીવે છે. આ નીલકંઠ વર્ણી જે કાંઈ સાધના કરે છે તે મનુષ્યથી ન થાય એવી છે, માટે તેમને તમે સાધારણ નહીં પરંતુ મનુષ્ય રૂપે રહેલ બહુ મોટા જાણજો. ગુરુજી આવું શીખવાડ્યું. સાધારણ માની લેતા નહીં, તેઓ જે કરે છે એ બધાથી થાય નહીં, માટે મનુષ્યના રૂપમાં એ કોઈ બહુ મોટા આવ્યા છે, આવું તમે ધારણામાં લેજો. હવે બહુ મોટા એટલે કેવડાક મોટા? મોટાનું તો કંઈ ફિક્સ તો સ્વરૂપ છે નહીં. બહુ મોટા એટલે કેવડા મોટા? આ ગ્રંથમાં એની ચોખવટ છે ભાઈ. શ્રી પુરુષોત્તમ ચરિત્ર નામના ગ્રંથમાં નીલકંઠ વર્ણી મહારાજ કેવડા મોટા એની ચોખવટ રામાનંદ સ્વામીના શ્રીમુખે એમની કલમે કરવામાં આવી છે. સાંભળો. અક્ષર કે આધાર શ્રી પુરુષોત્તમ પરમ પ્રભુ, આ દુનિયામાં કેટલાક લોકો નીલકંઠ વર્ણીને સમજી શકતા નથી અને એને સમજવામાં બહુ મોટી ભૂલ ખાઈ ગયા. એના મનમાં એમ છે કે નીલકંઠ એટલે નીલકંઠ વર્ણી એટલે આવો એટલે તે એટલે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેમનું નામ નીલકંઠ વર્ણી છે એ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન છે કોણ? અક્ષર કે આધાર શ્રી પુરુષોત્તમ પરમ પ્રભુ, અક્ષર કે આધાર શ્રી પુરુષોત્તમ પરમ પ્રભુ.
હરિ માનવ અવતાર હરિ માનવ અવતાર બારની રૂપ બની આયસો કેવા મોટા છે તે નીલકંઠ વર્ણી, તે સ્વયં અક્ષર બ્રહ્મના પણ આધાર એવા મોટા સર્વોપરી શ્રી પુરુષોત્તમ પ્રભુ પોતે છે, પરંતુ હાલ મનુષ્યનો અવતાર ધરી વર્ણી રૂપે અર્થાત બ્રહ્મચારીના વેશે લોજ પધાર્યા છે. જોજો હો, સામાન્ય બ્રહ્મચારી માની લેતા નહીં, સામાન્ય એક ત્યાગી સાધુ સંત સમજી લેતા નહીં. જો તમે એને સાધુ સંત સમાજ સુધારક એક ગાદીપતિ એક ધર્માચાર્ય ગુરુ સદગુરુ આવું જ માનશો તો એમાં બહુ મોટી ભૂલ રહી જશે. ખરેખર તેઓ અક્ષરાત પરતઃ પરઃ, ઉપનિષદો જેને માટે આવા શબ્દો વાપરે છે એ અક્ષરનો પણ આધાર અક્ષરથી પણ પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પોતે છે. માટે તમે સૌ તે વર્ણિજી જે રીતે અંતરથી ખુશ રહે તે રીતે તેમની સેવા શુદ્ધ ભાવે કરજો. વળી એમની પાસેથી યોગ કળાની રીતિ તમે સર્વ સંતો પ્રેમથી શીખજો. તેઓ બહુ મોટા યોગી છે, એમને બધું જ યોગનું જ્ઞાન છે, પ્રેક્ટિકલ જ્ઞાન છે. માટે તમે એમની પાસેથી યોગની રીતિ શીખી લેજો. એમાં સૌ પ્રથમ યોગ ક્ષેત્રમાં ષટકર્મ કહેવામાં આવે છે. છ પ્રકારના કર્મો મીન્સ ક્રિયાઓ કઈ કઈ? ધોતી, બસ્તી, નેતિ, નોલી, ત્રાટક અને કપાલ ભાતી. આ ષટકર્મ પ્રસિદ્ધ છે. અને રામાનંદ સ્વામી કહે છે કુંજર ક્રિયા, નેતિ, ધોતી અને નોળી ક્રિયા તેમજ બે પ્રકારની બસ્તી કહેવાય છે, તે બધી યોગ કળાઓથી શરીરની શુદ્ધિ થાય છે. તેથી તમે સર્વે સંતો તે યોગ ક્રિયાની જે કાંઈ રીતિ પદ્ધતિ છે તે બધું આ નીલકંઠ વર્ણી પાસેથી શીખી લેજો. રામાનંદ સ્વામીએ આ પત્રમાં ચાર વસ્તુ શીખવાનું કીધું છે. એક કુંજર ક્રિયા, કુંજર એટલે હાથી, હાથી જે રીતે ક્રિયા કરે એવી ક્રિયા યોગિક માર્ગમાં કરવામાં આવે છે. હાથી શું કરે છે ભાઈ? ઊંઘ વડે પાણી પીવે છે અને પછી મોઢેથી કાઢી નાખે છે. ઊંઘથી મોઢામાં પાણી નાખે છે અને પછી ઊંઘ વડે કાઢે છે. આવી એની એક પ્રેક્ટિસ હોય છે, શુદ્ધિ હોય છે. આનું નામ છે કુંજર ક્રિયા. એ શરીરની શુદ્ધિ માટે યોગીઓ કરતા હોય છે. તમારે જોવું છે, ચાલો હું મળી જાય તો એક વિડીયો બતાડી દો. હો, આવી રીતે લોકો કુંજર ક્રિયા કરે. પાણી પીવે, આવી રીતે ઘણું બધું પી જાય. હો, પેટમાં હામે એટલું પી જાય, ફૂલે ફૂલ, અને પછી જાતે ને જાતે આવી રીતે એને કાઢી નાખે. પાંચ સાત આઠ ગ્લાસ પી ગયા હોય એ પછી તરત ને તરત પોતે આવી રીતે વોમિટ કરીને કાઢે. આનાથી શરીરની પેટની શુદ્ધિ થાય. હોજરીમાં પિત્ત હોય, અન્નળીમાં કંઈક કચરો હોય એ બધું શુદ્ધ થાય. આ નામ કુંજર ક્રિયા. અને હવે નેતિ, નેતિ પણ બે પ્રકારની આવે છે, જળ નેતિ અને એક બીજા પ્રકારની નેતિ. હું જળ નેતિનો એક પ્રકાર બતાડી દઉં. હો, પ્લીઝ હું પહેલાં કહી દઉં છું, ઘરે જઈને અખતરો ન કરતા. આ અખતરો કરવા માટે નથી બતાવવામાં આવતું, આના માટે પ્રોપર ગાઈડન્સ જોઈએ. જો ગાઈડન્સ વિના આડેધડ કરવા માંડીએ ને તો તકલીફ થાય. એક દિવસ આવી નેતિની વાત આવી તો એક ભાઈને ઉમંગ આવી ગયો, તો ઘરે સીધી પેલા નળ કનેક્શન અરે પાઇપ લાગેલો હતો, તે કોક ખોલીને પાઇપ નાકમાં ચડાવી દીધો. એટલે આવું બધું ન હોય ભાઈ. આ તો એક આઈડિયા માટે છે, જો કોઈને આવું કરવું હોય તો એના માસ્ટર વ્યક્તિઓ જે એની રીતિ પદ્ધતિ બતાડે એને ફોલો કરીને જ કરવું જોઈએ. સાંભળો હવે જળ નીતિ કેવી રીતે થાય.
Okay, namaste and welcome here again India Yoga Practice Series or Abhyasa program. And here today I have a Jalaneti technique to work. Are able to breathe properly, the how to breathe and softly raise the pot slightly up there. ગોલામાં પાણી ભર્યું છું, એક નાકમાં આવી રીતે ચડાવી અને બીજા નાકથી કાઢવાનું. અઘરું કામ છે, જો આપણે કોઈ પ્રોપર ગુરુ કર્યા વિના કરીએ તો ક્યાં જતું રહે નક્કી જ નહીં. શું કહેવાય આને? જળ નેતિ, પાણી દ્વારા નેતિ ક્રિયા કરવાની. એક નાખોરામાંથી ચડાવવાનું ને બીજા નાખોરામાંથી પાસ કરવાનું, એમ પાછું રિવર્સ કરવાનું. ઓલા નાખોરામાંથી ચડાવવાનું, આમાંથી પણ કાઢવાનું. પણ વાલા ભાઈઓ, જેમ જળ દ્વારા થાય એમ વસ્ત્ર દ્વારા પણ થાય. શેના દ્વારા? ઓ બાપરે, હવે ચીપિયા કેમ મારતા છે ખબર નહીં. હું તમને બતાડું, જો દેખાય છે. ઓ, ગળામાં કાઢ્યું. હો, બાપરે, મને જો કોઈ કે આવું કરવાનું કીધું હોય ને, અંદર ખાલી નાકમાં પેલું કપડું અડે ને ત્યાં. હવે આ લોકો કેમનું કરતા હશે મારા બાપા. નેતી પછી ધોતી. ધોતી એટલે કે આ જે આપણી ધોતી હોય છે ને પતલી, એનો થોડોક ફાડેલો આટલો પોળો લીરો, લગભગ 15-20 ફૂટ ગળા દ્વારા પેટમાં જવા દેવાનું. અને આખે આખો અંદર જાય પછી થોડું પૂંછડું પાછું રાખવાનું અહીંયા હાથમાં. એ થોડુંક અંદર હાથમાં રહે ત્યાં પછી એને ધીરે ધીરે રિવર્સ કરવાનું. જો બતાડું, વચ્ચે કોરું પડી જાય તો થોડુંક પાણી પીવે, ગળું સુકાઈ જાય ને પછી હરોળાઈ જાય, સોલાઈ જાય. એટલા માટે હું તો રાહ જોઉં છું કે આનો છેડો ક્યારે આવે છે. આખો તાંકો આવી ગયો છે. હું ઓ ભગવાન, આવ્યો આવ્યો, હો છેડો આવ્યો. દાદા સાવધાન, દાદા સાવધાન, જોજો જતું ન રહે. હવે આવું કાઢવાનું. શરીરની શુદ્ધિ થઈ રહી છે આ રીતે. કફ, પિત્ત વગેરે જેને કચરું કહેવાય એ બધું યોગીઓ આવી રીતે સાફ કરે, શુદ્ધ કરે. ઓકે વાલા ભાઈઓ, હવે કુંજર ક્રિયા, નેતી બે પ્રકારની, અને હવે આવી નોળી. શું આવી? નોળી બતાડી. અરે અરે, મારા જેવાને કેરી રસ વધી ગયો હોય અને આવું કરવા જાય વોમિટ થાય. અરે કેવી રીતે કરતા હશે આ? હે, આમાં છેલ્લા બે તો આપણા કુંડળના દાદાઓ આવું કરે છે. વાલા ભક્તો, રામાનંદ સ્વામીએ લોજવાસી સંતોને કીધું કે આવું બધું તમે નીલકંઠ વર્ણી પાસેથી શીખજો. બે પ્રકારની બસ્તી. બસ્તી એટલે કે નીચે રહેલું જે મળદ્વાર, ગુદા અને મૂત્રાશયનું સ્થાન, ત્યાંથી પાણી ખેંચવાનું અને પાછું છોડવાનું. આ જે બધું ઉપરની સફાઈ એમ ઓલી નીચેની સફાઈ,
ઇનપુટ આઉટપુટ બધી સફાઈ કરવાની ભાઈ. તો આ બધી પ્રકારની ક્રિયાઓ તમે શીખી લેજો. વળી થોડો પ્રયત્ન કરીને અનુક્રમથી અષ્ટાંગ યોગ પણ શીખી લેજો. આવું રામાનંદ સ્વામી લખી રહ્યા છે. હજી ઘણી બધી ભલામણો કરે છે પણ એ હવે આજે નહીં. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મારા સહજાનંદ પ્રાણ પ્યારા સ્વામી મહારાજની જય.